નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે નવો પાઠ પર્યાવરણમાં ઊંચા અહીં એક તારીખ લખી છે ફેબ્રુઆરી પર્વતારોહણ છાવણી નહેરુ પર્વતારોહણ સંસ્થા ઉત્તર કાશી હવે લખ્યું છે કે અમે પર્વતારોહણ છાવણીમાં હતા

હું વિચારતી હતી કે આજના દિવસની મુસાફરી માટે હું શું બહાનું કાઢીશ પાછળથી તેમનો અવાજ સાંભળ્યો મેડમ તમે સવારના નાસ્તાના સમયે શું કરો છો ઉતાવળ કરો નહીં તો તમારે ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે સાહેબ સાહેબ હું તેનાથી વધુ ન બોલી શકી તમારા પગમાં ફોલ્લા પડ્યા છે તમે ચાલુ ચાલી નહી શકો તૈયાર થવા માટે ભાગી હું જવા માટે પાછળ ફરીને મેં તેમનો અવાજ ફરી સાંભળ્યો સાંભળો મેડમ તમે જૂથ સાતના નાયક છો તમારે જેને ચડવામાં મુશ્કેલી હોય તેઓને મદદ કરવાની રહેશે પહેલાથી ક્યારે પર્વતો જોયા છે તમે ક્યારે પર્વત ઉપર ચડ્યા છો ક્યાં અને ક્યારે તો આપણે માંથી કોઈ ચડ્યું હશે નહીં પણ ડુંગર ઉપર તો જરૂરથી ચડ્યા હશો આપણે

ડુંગર ઉપર કેટલું એક ધારો ચાલ્યા છો બે કિલોમીટર ત્રણ કિલોમીટર અને કેટલી ઊંચાઈ સુધી તમે ચાલ્યા છો એ વિશે તમારે અહીંયા લખવાનું છે આગળ છે મોટી જવાબદારી જૂથ નાયકે શું કરવાનું હોય તે વિશે મેં વિચારવાનું ચાલુ કર્યું બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરવી જૂથને આગળ જવા દેવું અને જૂથનાયકે પાછળ રહેવું જે લોકો ચડી ના શકતા હોય તેઓને મદદ કરવી રોકાણ અને આરામ કરવા સારી જગ્યા શોધવી જેઓની તબિયત સારી ન હોય તેઓનું ધ્યાન રાખવું જૂથ માટે જમવાની વ્યવસ્થા કરવી તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે કે જૂથનાયકનું કાર્ય જાઓ

મને સમજાવ્યું કે અહીં ખાસ પ્રકારની શિસ્ત છે મને વિચાર આવ્યો કે શું છાવણી મારા માટે હજુ પણ રહેશે વિચાર આવે છે બેબી આગળ જૂથ સાત જૂથ સાતમાં માં અસમ મણિપુર મિઝોરમ મેઘાલય અને નાગાલેન્ડ ની છોકરીઓ હતી તો આના પરથી એક બીજો પ્રશ્ન પૂછાઈ શકે જૂથ સાતમાં છોકરીઓ આવેલી હતી તો અસમથી મિઝોરમ મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ આવી હતી આ જૂથમાં હું એક જ કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકા હતી હું મારા જૂથના નવા સભ્યોને મળીને ખૂબ ખુશ હતી તેમાંના ઘણા હિન્દી સારી રીતે બોલી શકતા નહોતા અમે એકવીસ દિવસ સાથે રહ્યા તેમ છતાં મિઝોરમથી આવેલી એક છોકરી સાથે હું એક વખત પણ વાત ન કરી તેનું મને દુખ લાગ્યું તે ફક્ત મીજો ભાષા બોલે છે તો કઈ મિઝોરમમાં કઈ ભાષા બોલાય છે મીજો ભાષા તેમ છતાં અમે અમારા હૃદયથી એકબીજાની નજીક આવતા હતા તમારા વિચારે જૂથ નાયકની જવાબદારી શું હોય છે તો આપણે ઉપર પ્રશ્ન જોયો વિદ્યાર્થી મિત્રો કે એ જવાબદારીઓ તમારે લખવાની આગળ તમને આવી કોઈ છાવણીના નાયક બનવામાં આવે તો તમે શું કરશો તો તમને કોઈ આવી છાવણીમાં લીડર નાયક એટલે કે લીડર બનાવવામાં આવે તો તમે શું કરશો તો તમારે જૂથને સાચવવું પડે એને કમ્પ્લીટ ધ્યાન રાખવું પડે તો એ તમારા શબ્દોમાં તમે લખી શકો છો તમારા વર્ગમાં મોનિટરને શું શું કરવાનું હોય છે તો તમારા વર્ગ મોનિટર શું કરતા હોય છે એના વિશે તમારે લખવાનું છે તમને વર્ગ મોનિટર બનવું ગમે છે કે નહીં એ પણ તમારે તમારે જવાબ લખવાનો રહેશે તો નેક્સ્ટ વિડિયોમાં આપણે નદી પાર કરવી વિશે જોઈશું